सहजात्म स्वरूप परम गुरु दश बोल विच्छे दंगे तमारो प्रश्न छे। जिन्ना कहेला शास्त्रों जे गणाय छे तेने विषे अमुक बोल विच्छेद गयानुं कथन छे, पण शास्त्र सत्पुरुषने आशय समझवा ज्ञानीओनो ठाम ठाम बोझ छे। वळी शब्दार्थ के वाच्यार्थ न पकड़ाता, जो भावार्थ पकड़ाय तो शास्त्रनो मर्म जो सत्पुरुषना घरनी वात छे ते समझाय छे। शास्त्र में फक्त मार्ग कयो छे, नक्शो छे, सत्पुरुष पॉइंटनी टीप एटले पॉइंटनी अणी जे जोवानुं छे ते तरफ ज धरे छे। चतुर पत्र मुमुक्षु समझी जाय छे अने समाई जाय छे। चतुर आंगुल है द्रक्ष से मिल है। शास्त्रना रचिता शास्त्र पुरुष छे अने शास्त्र तो सत्पुरुषे ज रच्या छे। चार वेद पुराण आदि शास्त्र सौ मिथ्यात्वना श्री नंदी सूत्रे भाकिया भेज्या सिद्धांतना। आगम ए तो तीर्थंकर नी वाणीनो आशय गणधर झीले अने सूत्र रूपे गूंथणी करे आगम, पण तेज भगवान तीर्थंकर महावीरे वेदनी रुचाओथी इंद्रबुद्धि गौतमने आत्मा छे ते प्रतिति करावी अने तद्भव मोक्षगामी बनावी मूक्या। पण ज्ञानीने ते ज्ञान भाष्या टेठ ठेकाणे ठरो। गोपालदेव कहे छे तेम अहो राजचंद्र बाळ ख्याल नथी पामता, जिनेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे, राजेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे। ए तो पूज्य सौभागभाई, पूज्य अंबालाल भाई, पूज्य प्रभुश्रीजी अने पूज्य ब्रह्मचारीजीए राजवाणी जाणी माणी फल हासिल कर्युं अने प्रकाशी। जे ज्ञान महानिर्जरनो हेतु थाय छे ते ज्ञान अनधिकारी जीवन आत्मा जेवाथी तेने अहितकारी थई घणुं करी परिणमे छे એમ વચનામૃત 721માં પરમ કૃપાલદેવે બોધ્યું છે। જે પત્રમાં પોતે 8 વાર ભગવાન છે એવું લખી લેખિતનમાં ઓમ શ્રી મહાવીર લખી અંગત લખીવાળ્યું તે 680મો પત્ર, અને એવા જ બીજા પત્ર વચનામૃત 255માં છેલ્લા પેરેગ્રાફમાં પોતે 8 વાર ભગવાન છે એમ લખી પૂજ્ય સૌભાગભાઈને લખ્યું કે સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવૃત રૂપે પડ્યું છે। આગળ જતાં વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય પ્રગટમાં પણ આવ્યું, પણ 20મે વર્ષે વચનામૃત 21માં 52માં બોલમાં લખ્યું તે મુજબ હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો, હા હોય તો જ એ સત્પુરુષ તમારી ઈચ્છા કરજે। જે પરમ કૃપાલદેવને માને છે તેનું કહેલું સઘળું માને છે તે સત્પુરુષ છે। આત્મ સાક્ષાત્કારના રણકાળ રૂપે શ્રદ્ધાના રણકાળ રૂપે પૂજ્ય બ્રહ્મચારીજી વચનામૃત 680 જ્યારે વચનામૃતમાં છપાયો નહોતો ત્યારે તેની નકલ કરી મથાળે દુષ્યમકાળનો મહાવીર કળિયુગનો કેવળી લખે છે, રાજનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ। જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે। રાય સબકભાઈ પૂછ્યું હશે એટલે કુપલ તો જવાબ આપે છે કે અમુક બોલ વિચ્છેદ ગયા છે, 10 બોલ વિચ્છેદ આ કાળમાં છે ને, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાન આદિ 10 બોલ છે, અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે। એટલે 10 બોલમાંનો 1 બોલ હોય અને સર્વથા મુક્ત એટલે જીવ મોક્ષે વયો જાય, એટલે એ મોક્ષે ન જાય એ બતાવવાને અર્થે એ સમજાવવાને અર્થે આ 10 બોલ વિચ્છેદ છે આ કળે એમ કહેવામાં આવે છે। એટલે તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે। તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા 1 બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે જીવ ચરિમ શરીર કહેવો ઘટે, એટલે છેલ્લું શરીર છે એને, એટલે એ આયુષ્ય પૂરું થશે એટલે મોક્ષે જશે। તો મોક્ષ તો આકળમાં છે નહીં એ બતાવવા માટે આ 10 બોલ રજૂ કર્યા છે કે આ 10 બોલ વિચ્છેદ ગયા છે આકળે, વિચ્છેદ ગયા છે એકાંત એમ નથી, હા આ તો કુપોલ જો સ્વભાગભાઈને સમજાવે છે, હમણાં વાત આવશે કે ચરમ શરીરી જીવ કેવો ગણે એમ જાણી તે વાત વિચ્છેદ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી। આ કયા 10 બોલ? કુપોલદેવે પ્રવચનસાર ઉદ્ધારના આધારે લખેલા છે કે શ્રી જંબુ સ્વામીના નિર્વાણ પછી નીચે પ્રમાણે 10 વસ્તુઓ વિચ્છેદ ગઈ, એટલે 10 બોલ વિચ્છેદ આ ગઈ જ એમ નથી એકાંતે, હા આ તો ખાલી આપણે આ પત્રમાં આવ્યું એટલે સમજવાની કોશિશ કરીએ છીએ, હમણાં એના ખુલાસા થશે। જંબુ સ્વામીના નિર્વાણ પછી નીચે પ્રમાણે 10 વસ્તુઓ વિચ્છેદ ગઈ: 1 મન પર્યોગ જ્ઞાન,
વિચ્છેદ વ્યૂહ એમ કહેવાય છે. બીજું પરમ અવધિજ્ઞા, ત્રીજું પુલાક લબ્ધિ. પુલાક લબ્ધિ એટલે ચક્રવર્તીના આખા લશ્કરને હરાવી દે અને એવડું આખા બ્રહ્માંડ જેવડું મોટું શરીર ધારણ કરી શકે. વિષ્ણુકુમારે કરેલું એના ભાઈ ઉપર. જૈન સાધુને ઉપસર્ગ કરતા હતા ભાઈ, રાજા રહેવા નહોતો દેતા, અને જગ્યા તો એમની જ હતી આ વિષ્ણુકુમારની, પૂર્વાશ્રમની, પોતે જ રાજા અધિકારી હતા રાજના. પછી આ પુલાક લબ્ધિ ફોરવેલી એણે અને અઢી ડગલા જગ્યા માગેલી, એક ડગલું, બે ડગલું, ત્રીજું ડગલું જે રાખવાની જગ્યા નહોતી, એટલે છાતી ઉપર ઉપસર ટાળવા માટે. જોકે આ પણ પૂર્વજ્ઞાનનું લક્ષણ નથી, પણ અહીંયા તો પુલાક લબ્ધિની વાત છે. એટલે પુલાક લબ્ધિ આ કાળે ન હોય એમ કહેવાય છે. પછી આહારક શરીર, એટલે ડાબા આમનું આ હાથનું અવડું બાવલું કરીને શ્વેત કલરનું. કોઈ એવો પ્રશ્ન પૂછે જ્ઞાનીને અને એનો જવાબ નથી, અને સામેવાળો પૂછવાવાળો પણ પાત્ર જીવ છે, તો આ સાતમા ગુણ સ્થાનકવાળા મુનિ અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર કે કેવળી પાસે એ આહારક શરીર બનાવ્યું હોય તે મોકલે ને. અરૂપી શરીર છે, શ્વેત કલરનું છે. પાછું એમ કહેવું, એમાં એમ એમ વર્ણન છે કે રંગ શ્વેત, પણ આપણને દેખાય નહીં. એ જાય અને પાછું આવી જાય, હજી પ્રશ્ન પૂરો થાય ત્યાં સુધીમાં આવી જાય. આ લબ્ધિ આ કાળે હોય નહીં એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. શપક શ્રેણી, ઉપશમ શ્રેણીને જીન કલ્પી અને ત્રણ સંયમ, પરિહાર વિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપ્રદાય સંપ્રય, એસાકાત ચારિત્ર, એટલે આ બધું સાતમા ગુણ સ્થાનક પછી આગળ શ્રેણી માંડે એની વાત છે કે આ બધું ન હોય એમ. અને કેવળ જ્ઞાને મોક્ષ ગમન આ પ્રવચન સાર ઉદ્ધારમાં લખેલું છે કે આ દસ બોલ વિચ્છેદ ગયા છે. હવે દસ બોલ વિચ્છેદ ગયા છે એટલે કોપાલ દો શું લખે છે કે જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે એ જીનના શાસ્ત્રો છે કે નહીં એ વાત નથી, એમ કહેવાય છે કે આ જૈનના શાસ્ત્રો છે. કોપાલદેવને માન્ય નથી, કેમ કે કોપાલદેવ જે શાસ્ત્રમાં લખાણું છે એ કોપાલદેવને તો અહીએ છે બધું, કેમ ભગવાન મહાવીર સાથે એ વિચરેલા. એટલે ભગવાન મહાવીર જે બોલ્યા હોય એ ગૌતમ ગંધરે ઝીલ્યું હોય ત્યારે કોપાલદેવ સાથે ફર્યા હોય ને. એ લખે છે ને કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર નીકળ્યા માટે સેવનીય છે. એટલે કોપાલદેવને ખબર છે કે શું આ હોય અને શું ન હોય અને કોને હોય અને કોને ન હોય. એટલે દસ બોલ વિચ્છેદ ગયા છે જે ગણાય છે જીનના કહેલા શાસ્ત્રોમાં. પહેલાં તો જીનના છે કે નહીં એ વાત નથી, અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, તેમાં મુખ્ય એવા દસ બોલ આ છે કેવળ જ્ઞાનાથી બોલ. અને પણ એ દસ બોલ પ્રાપ્ત હોય અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીર જીવ કેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદરૂપ ગણી છે, પણ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે, એમ જ છે કોપાલદેવ છે. આ એકાંત નથી, દસ બોલ વિચ્છેદ જ છે, એટલે એકાંત ન જ હોય આમાંથી એ કોઈ બોલ એમ નથી. કોપાલદેવે મોક્ષવાળાના પાઠમાં લખ્યું છે કે પરંપરા અમનેથી આ બોલ વિચ્છેદ ગયા છે. મોક્ષમાળામાં 53મો પાઠ છે ને ભગવાન મહાવીર શાસનનો, એમાં લખ્યું છે પરંપરા અમનાયથી કેવળ જ્ઞાન, મન પર્યવ અને પરમ અવધિ જ્ઞાન વિચ્છેદ ગયા. પરંપરા અમનાયથી એટલે ગુરુ શિષ્યને કે, પછી એ શિષ્ય જ્ઞાન પામીને પાછા એના શિષ્યને કે, એ એના શિષ્યને કે, પરંપરા અમનાથી વ્યક્તિગત ધોરણે સ્વયંબુદ્ધ જે હોય એને એને થઈ શકે. પૂર્વોભવમાં તીર્થંકર કે તીર્થંકર તુલ્ય શ્રુત કેવળીના ચરણ કમળમાં આરાધના કરી હોય અને થોડું બાકી રહી ગયું હોય તો એ જીવને આ ભવે શક્ય છે. ગોમઠ સારમાં દિગંબરી ગ્રંથ છે, જીવકાંડ અને કર્મકાંડ બે ભાગ છે, એમાં જીવકાંડના 648 શ્લોકમાં લખેલું છે કે ક્ષાયિક સંકિતની શરૂઆત સ્પર્શના તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણ કમળ આગળ થઈ શકે અને પછી એનું નિષ્ઠાપન એટલે પૂર્ણપણ ચારે ગતિમાં થાય. એટલે તિરિંચને પણ શૈક સંકિત થાય, મનુષ્યને થાય, નારકીને પણ થાય અને દેવને થાય. શરૂઆત ક્યાં થઈ છે? તીર્થંકરના ચરણ કમળમાં, કેવળીના ચરણ કમળમાં, અને પછી ચારે ગતિમાં કોઈને પણ શૈક સંકિત પણ થયા કાળે, એમ ગોમઠ સારના 648 શ્લોકમાં લખેલું છે. આ કાળનો જ ગ્રંથ છે, પણ અમુક વસ્તુ પકડી લીધી હોય અને પછી
નગારા વગાડીને વગાડીને આ બોલે, જાણે એમાં આત્માર્થ હોય એમ કરીને. એટલે કૃપાલદો લખે છે આ એકાંત પરંપરા અમનેથી વિચ્છેદ ગયા છે જરૂર, પણ કૃપાલદોને ક્યાં ગુરુની જરૂર છે? કૃપાલદોને કોણ માથે હોય ગુરુ હોય? એ એમ કહેતા હોય કે સર્વ પ્રકાર હું સર્વજ્ઞ છું. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન થયું, ઉપયોગ ફરી વળે, તીર્થંકરના હૃદયની વાત જે જાણે, પૂર્ણ વિતરાગ જેવો બોધ જેને સહેજે સાંભળે, એને ગુરુ હોય? કોણ થાય એના ગુરુ? એટલે બ્રહ્મચારીજી લખે છે જાતે સ્મરણ જ્ઞાનને કાવ્યમાં, કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયં બુદ્ધ અવતાર. એટલે કૃપાલદ લખે છે અહીંયા કે તે એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે. પછી લખે છે ભાસે જ નહીં એમ જ છે, આમ એકાંત નથી. આ દસ બોલ વિચ્છેદ જાય સામાન્ય રીતે, એકાંત ન જોવે એમ નથી. આ નિશ્ચયાત્મક વાત નથી, અપેક્ષાથી કહ્યું છે. કારણ કે ક્ષાયિક સંકેતનો આ દસ બોલમાં નિષેધ છે કે ન હોય. તો ચરમ શરીરને જ કંઈ હોય ક્ષાયિક સંકેત એવું ઘડતું નથી. શ્રણિક રાજા ક્ષાયિક સંકેતી હતા, અત્યારે નરકમાં છે, આવતી ચોવીસમાં તીર્થંકર થશે. તો ક્યાં ચરમ શરીરી હતા શ્રણિક રાજા? શ્રીકૃષ્ણ મહાત્મા ક્ષાયિક સંકેતના ધણી, અત્યારે ગમે તે ગતિ હોય આવતી ચોવીસમાં તીર્થંકર થવાના છે. તો ક્ષાયિક સંકેત ચરમ શરીરી ક્યાં થયા? એટલે કહે છે ચરમ શરીરને જ હોય એમ તો ઘટતું નથી, અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણી ક્ષયિક સંકેતી થતા ચરમ શરીર નહોતા, એવું તે જ જૈન શાસ્ત્રોને વિશે કથન છે. જેને તમે જૈન શાસ્ત્રો કહો છો કૃપાલ દુઃખ જે, એમ જ આમ લખ્યું છે કે શ્રેણીકને ક્ષયિક સંકેત હતું, શ્રીકૃષ્ણને ક્ષયિક સંકેત હતું. એ તમે જેને જૈન શાસ્ત્રો કહો છો એમ જ લખેલું છે. તો આ વેદ તો વેગત થયો ને, વિરોધાભાસ ઉત્પન્ન થાય ને. એટલે જ્ઞાની હોય સત્પુરુષ હોય તેના આશયે શાસ્ત્રો સમજે તો બરાબર, નહીં તો શાસ્ત્ર શસ્ત્રરૂપ થઈને પડે. ગમ પડ્યા વિના આગમ અનસ્કારક થઈ પડે અને શાસ્ત્ર શસ્ત્રરૂપ થઈ પડે. અને જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ થાય એ અનધિકારીના હાથમાં આવું આવે એટલે વિપરીત પરિણામે. એટલે કહે છે તે જ શાસ્ત્રમાં સિદ્ધાંત છે અને તે જ શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાણિકને ક્ષયિક સંકેત હતું અને ચરમ શરીર નહોતા, શ્રીકૃષ્ણને ક્ષયિક સંકેત હતું અને ચરમ શરીર નહોતા. તો એના કરતાં મોટો દાખલો જીવતો કૃપાલદેવ પોતાની વાત નથી કરતા, પણ આપણે કરીએ. આ પહેલો જ બોલ દસ બોલમાં એ છે કે મન પ્રયોગ જ્ઞાન વિચ્છેદ, અને પાછું શાસ્ત્રમાં વધારે લંબાણમાં ખુલાસા છે જે જૈનના શાસ્ત્રો ગણાય છે. એમાં શું ખુલાસા છે કે તીર્થંકરને જન્મથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન હોય જ જન્મથીના જ, અને દીક્ષા લે સર્વસંગ પરિત્યાગ કરે એટલે મન પ્રયોગ જ્ઞાન પ્રકાશે અને પછી આગળ જતા કેવળ જ્ઞાન થાય. તો આપણે જેને દીક્ષા કહીએ છીએ અને આપણે જેને પંચમ કાળ કહીએ છીએ, કૃપાલદેવ તો અહીંયા જ હતા ઝવેરી બજારમાં મુંબઈ, બીજાના મનની વાત જાણતા હતા. એક પ્રસંગ થયો છે, બે પ્રસંગ થયા છે, કે સેંકડો પ્રસંગ થયા છે. તારસીભાઈ, રેવાશંકરભાઈ, વિનયચંદ દફતરી, ત્રિભુવનભાઈ, કેટલાના દાખલા છે તારીખ વાર અને સ્થળ સાથેના, કે જે સામેવાળો માણસ મણિલાલ બોટાદ વાળા કે મનમાં શું વિચારતા હોય એ કૃપાલદેવ બેફાટ કહી દે, કંઈ પૂછ્યા વગર, કોઈ પરિચય વગર, કે આ ભાઈ મનમાં આમ વિચારે છે. એટલે બીજાના મનની વાત જાણવી, અંતર્યામી પણ મન પ્રયોગ જ્ઞાન મોટો શબ્દ નામ છે મન પ્રયોગ જ્ઞાન. કેટલા દાખલા છે તારીખ સ્થળ વાર અને વ્યક્તિના નામ સાથે. તો આપણે જેને દીક્ષા કહીએ છીએ એ દીક્ષા કઈ? તે જૈનમાં કહેવાય છે દીક્ષા એ. અને પછી તીર્થંકરને દીક્ષા લીધા પછી જ આ જ્ઞાન થાય. તો કૃપાલદેવને આ જ્ઞાન હતું સહજ, તો કૃપાલદેવની દશા કઈ હશે? એમને એમ બોલાય કે હું બીજો મહાવીર છું. અને આ કાળમાં દસ બોલ વિચ્છે જેમાં પહેલો મન પ્રયોગ જ્ઞાન બોલ છે, તો કૃપાલદેવ આ કાળમાં હતા કે બીજા કાળમાં હતા? એટલે વેદ તો વ્યાઘાત. હવે આ બધા આંખો દેખાય અહેવાલ છે, દાખલા છે, તો પણ ઓલો લાઇબ્રેરીમાં જે જોઈ આવ્યો હોય શાસ્ત્રીય અભિનિવેશવાળો જીવ, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ 661માં પત્રમાં કૃપાલદેવ લખેલું છે, એ માનવા જ તૈયાર ન હોય. હાથમાં બતાવે છે કે આ એક ને એક બે, તો કે ના હું નહીં થી પાડું, ના બધું ના બધું ના બધું.
અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એટલે અનંતાનુબંધી કર્મનો ઉદય હોય ને ત્યારે બેફાટ વસ્તુ બતાવવામાં આવે કે એક ને એક બે છે તો એ સ્વીકારી ન શકે. અને મન પ્રયોગ જ્ઞાનની વાતમાં તો કૃપાલદેવમાં કેટલા દાખલા બન્યા છે. ધારસીભાઈનું તો આખું અલગ પ્રકરણ થાય એ પૂછવાનો હોય પ્રશ્ન અને કૃપાલદેવ જવાબ આપે. એવું તો કેટલા સાથે થયું છે. મનસુખ કિરતચંદ મહેતા પૂછવાના હોય એમ થાય. મણિલાલ બોટાદોળા પૂછવાનો એને જવાબ આપે. વિનયજન દફતરી પૂછવાનો એને જવાબ આપે. અરે કાવીઠામાં પ્રસંગ બેનો છે એક, ભોળા પટેલ કાવીઠાના, એમ છોકરી માંદી એટલે ખબર કાઢવા જતા હતા. અને વે જૈનેતરમાં પટેલ બિચારા એમ કે પથરો હોય, દેવી હોય, મંદિર હોય તો સિક્કો નાખે, પૈસો ફૂલ મૂકે, કેળું મૂકે, ક્યારેક ફળ મૂકે. તો સત્સંગ ચાલતો હતો ચરોતરમાં કાવીઠા ક્ષેત્રે. શામળજીભાઈના એક ભાઈ નીકળ્યા, કૃપાલદેવનો સત્સંગ ચાલે છે, એમાં શું થયું એને ખબર પડી કોઈક મહાત્મા છે. કૃપાલદેવ લઘુશંકર માટે ગયા છે અને પાછા આવ્યા, એટલે વારમાં તો ફૂલનો ઢગલો લઈ અને કૃપાલદેવ આગળ મૂકે છે કે મહાત્માને શરણે ફૂલ મૂકીએ એટલે વ્યવહારિક લાભ થાય બિચારા. પણ ભોળા એટલે કહે છે કૃપાલદેવ, શામળજીભાઈ આ ભવે આ શામળજીભાઈને કૃપાલદેવ મળ્યા જ નથી. બીજા કોઈ ઝવેર શેઠે કે કોઈ કૃપાલદેવને કાંઈ આ માણસની મુસીબત કઈ જ નથી, કેમ કે શામળજીભાઈ ઝવેર શેઠને કંઈ કહ્યું નથી. સીધે આવ્યા, બધું ટોળું ભળીને બેસી ગયા ફૂલ લઈને. ખબર પડી કે મહાત્મા સંત બિરાજમાન છે. એટલે કૃપાલદેવ કહે છે, શામળજીભાઈ તમારી દીકરી હીરા સિહોલ જે પરણાવી છે એ માંદી છે, હવે એને સારું થઈ ગયું છે, તમે એની ખબર કાઢવા જાઓ છો, એ રસ્તામાં તમને સામે મળશે, એટલી નાની વાતમાં આટલા બધા ફૂલ ન મૂકાય. આઠ વાતના ખુલાસા, શામળજીભાઈ તમારી દીકરી એનું નામ હીરા, એ સિહોલ પરણાવી છે, એ માંદી છે, તમે એને જોવા જાઓ છો, એ સારું થઈ ગયું છે, એને રસ્તામાં સામે મળશે. આઠ હકીકત એણે એના મનની વાત, એના દીકરીનું નામ એ જે સિહોલમાં છે આ બધું કહે છે. અને દસ બોલ વિચ્છેદ ગયા છે. આ તો વિચ્છેદ શું ગયો છે, ભગવાન મહાવીરનો મૂળ માર્ગ વિચ્છેદ ગયો છે કે દસ બોલ વિચ્છેદ ગયા છે. શાસ્ત્રમાં વાત આવે છે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું, દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું, કોઈ બોલતો કે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું કાગળિયા, બરોબર છે. અહીંયામાં બધું જ છે, એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે તો 142 ગાથા. એક શ્લોક સંભાળે તો હજારો શાસ્ત્રોનું જ્ઞાન. તો 142 ગાથા આત્મસિદ્ધિને લખે 1.5 કલાકમાં તો કેટલા શાસ્ત્રોનો ઉપયોગ ફરી વળે. હજારો શાસ્ત્રો એટલે આપણે 1001 તો નહીં, હજારો શાસ્ત્રો એટલે લાખે નહીં, વચમાં રાખીએ 50,000 લાખીએ, તમારું નહીં મારું નહીં 1.5 લાખ. તો 142 × 1.5 લાખ એટલે 71 લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે પછી 1.5 કલાકમાં આત્મસિદ્ધિ લખાણી હોય ને. જો એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે. 917મો પત્ર ભીમનાથમાં 56માં પ્રભુ શ્રીજી દેવકંજી મુનિ અંબાલાલભાઈ પ્રાણજીવન મહેતાની સામે કૃપાલજી કહેલું, પોપટલાલ મોહકચંદ બધા હતા, કે મુનિ એક શ્લોક સંભાળતા અમને હજારો શાસ્ત્રોનો ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. વચનામૃતમાં છે 917મો પત્ર. તો 142 ગાથા 1.5 કલાકમાં લખે કૃપાલદેવ એકી કલમે, 71 લાખ શાસ્ત્રનો ઉપયોગ ફરી વળે. તો દ્રષ્ટિવાદમાં શું લખ્યું હશે ખબર નહીં. આ દ્રષ્ટિવાદ જે વિચ્છેદ ગયું ને એના 4 પર્વોને છે ને, એનો 4થો પર્વ પૂર્વગત, એના 14 પર્વના 7મા અધિકાર આત્મપ્રવાદ, એ જ વાત છે આત્મસિદ્ધિ. ગણધરવાદ શાસ્ત્રમાં ગણધરવાદ વાંચીએ, આત્મપ્રવાદ વાંચીએ જૈન આગમમાં, એ જ આત્મસિદ્ધિ છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. ગણધરના પ્રશ્ન ભગવાન મહાવીરના જવાબ. પણ અત્યારે જો પ્રશ્ન કરે એવો કોણ હોય, એટલે કૃપાલદેવ જ પ્રશ્ન ઊભા કર્યા અને 1.5 કલાકમાં 14 પૂર્વ ઠાલવી નાખ્યા આત્મસિદ્ધિમાં. હવે જે વિચ્છેદ હોય બધું બરોબર કાગળિયા વિચ્છેદ, પણ કૃપાલદેવના હૈયામાં બધું છે તો તો જ લખે ને, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. સહેજે સહેજે સ્મરણ થયેલો જ્ઞાન વર્ધમાન સ્વામીને હતું એમ અમને લાગે છે. આયાસ વિના આયાસે, પ્રયાસ નથી કરવો પડતો, છે સહજ છે જ્ઞાન. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે તો પરિપૂર્ણ જ્ઞાન તો હોય જ નહીં.
એટલે મનપર્યુંનો એક જ દાખલો એવો છે કૃપાલદેવના જીવનનો કે જો એ તો તારીખવાર સ્થળ સાથે છે, જૈન જૈનેતર બધાને ખબર છે. તો દસ બોલ વિચ્છેદ ગયા છે, કેવી રીતે વિચ્છેદ છે? એટલે કૃપાલદેવ લખે છે ને કે એ એકાંતે એમ નથી એમ અમને ભાસે છે એમ જ છે. પણ કે મનપર્યું જ્ઞાનના નાનપણથી આવા દાખલા હોય ઠેઠ છેલ્લા દિવસ સુધીના, તો ક્યાં વિચ્છેદ ગયું છે મનપર્યું જ્ઞાન? બાકી બધા શાસ્ત્ર બાજુમાં રાખીએ, બાકી કૃપાલદેવને પ્રસંગ બાજુમાં રાખીએ, ખાલી આ એક જ વસ્તુથી કૃપાલદેવમાં શ્રદ્ધા થાય કે નહીં, કે મનપર્યું જ્ઞાન હતું કે નહીં, આ નથી થતું. આપણે 5, 10, 15, 20, 30 વર્ષથી આ માર્ગમાં છે, વચનામાં તો ઊંધેથી આખું વાંચી લીધું છે, પણ કૃપાલદેવમાં હજી શ્રદ્ધા આવતી જ નથી. ના બધું. હવે અહીંયા શ્રદ્ધા નહીં આવે તો હવે ક્યારે આવશે? આને શાસ્ત્રમાં અનંતાનુમંદી કશાય કહેવામાં આવે છે, એને સાચી વાત રૂચે જ નહીં. સાબિતી સાથે બતાવવામાં આવે તોય ન રૂચે. એટલે કહે છે કે એ વાત તથાપિ એ એકાંત જ વિચ્છેદ ગયા છે એવું કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે એમ જ છે. કારણ કે આમાં તો દલીલથી સમજાવે છે કે શાયિક સંગીત, કારણ કે કૃપાલદેવને મન પ્રજ્ઞાન હતું, એટલે આપણે શાસ્ત્ર ક્યાં ફેરવવા? કૃપાલદેવ તો અહીએ છે બધું. કારણ કે કૃપાલદેવને મન પ્રજ્ઞાન હતું એટલે દસ બોલ વિચ્છેદ ગયા છે એ વાત બરાબર નથી, આપણે એમ સમજવું પડે ને. શુદ્ધ ગુજરાતીમાં કેટલું સહેલું છે, તોય નાકે આંખ સામે દેખાય એને ગોળ ખાધો, એને ગળ્યો લાગો તો કે ના મેં નથી ખાધો ને ગળ્યો નથી ગોળ, હવે શું કરું? સર્વથા મોક્ષ તો એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે. બે એટલે શ્વેતંબરનો અને દિગંબરનો, ત્યાં બે એક છે. ઘણી વસ્તુમાં ઝઘડો કરે અહીંયા. સર્વથા મોક્ષ નથી, સર્વથા મોક્ષ તો એમ આ કાળે નહીં બને, બને નહીં એમ બેયનો અભિપ્રાય, તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. આ કાળમાં મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. કૃપાલદેવ લખ્યું ને આ કાળમાં કેવળ જ્ઞાન નથી એ વાત સાંભળવી નહીં. ઉપદેશ છાયામાં 718મું પાનું, 720મું પાનું, 703મું પાનું, 213મું પત્ર. એ પરમાત્મા, એ નાથ, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે જીવનો મોક્ષ હોય. ક્વચિત જૈન શાસ્ત્રમાં, ક્વચિત 379માં મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. કૃપાલદેવ તો એમ જ લખ્યું છે ને ઉપદેશ છાયામાં, આ કાળે અજ્ઞાનીઓ આ કાળે કેવળ જ્ઞાન નથી એમ કહે છે, એ વાત સાંભળવી નહીં. આ કાળમાં મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. હવે બ્રહ્મચર્યનો અર્થ કર્યો છે કે, હવે પછી કૃપાલદેવ પછી લખે છે, પતાવી દઈએ પછી બ્રહ્મચર્યને લઈએ. અશરીરી ભાવે આત્મ ચરમ શરીર રૂપનું જાણીએ કે આ કાળમાં નથી. ચાલો, કૃપાલદેવને ક્યાં મોક્ષ જોઈએ છે? અભેદ સ્વરૂપમાં રમણતા થઈ ગઈ એને ક્યાં મોક્ષ જવું છે? અમે શાસ્ત્રમાં છે કે સાતમા ગુણ સ્થાને કે પહોંચી જાય જીવ, પછી એને કેવળ જ્ઞાન અને મોક્ષની ઈચ્છા વહી જાય. એટલે ચરમ શરીર રૂપનું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરી ભાવ પણ એ આત્મસ્થિતિ છે, તો તે ભાવ નહીં એ ચરમ શરીર રૂપનું નહીં પણ સિદ્ધપણું છે. અને અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી. કેમ? એને લખ્યું જ છે કે અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. 255માં અમે અશરીરી ભાવે જીવીએ છીએ. એટલે બ્રહ્મચર્ય લખ્યું ને, જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીર ભાવે દુષ્યમાં કળે કાળ મારેલો. 5 ઇન્દ્રિયો શૂન્ય છે, મન શૂન્ય છે, અમારે દેહથી મુક્ત છીએ, શરીર જ નથી. તો એટલે કહે છે કે કદાપી એકાંત નથી આ બધું કહ્યું છે. એકાંતો તો પણ આગમ જેણે ભાખ્યા છે તે જ આશયી સત્પુરુષે. તીર્થંકર કેવળી કે એ આશયવાળો પુરુષ હોય એ સમજાવે શાસ્ત્ર તો સમજવા યોગ્ય છે. અને આ જ આત્મસ્થિતિનો ઉપાય છે. કૃપાલદેવ લખે છે બ્રહ્મચારીજી આ 411 પત્રનો અર્થ કર્યો છે. હવે આ કાળમાં કેવળ જ્ઞાન શાયિક સંગીત ન હોય એવું કાંઈ એકાંતે કહ્યું નથી બ્રહ્મચારીજી કહે છે. હવે તમે વાંચ્યું હોય, લાઇબ્રેરીમાં મેં વાંચ્યું હોય, અને બ્રહ્મચારીજી વાંચ્યું હોય, કોણે વધારે વાંચ્યું હોય આપણા ત્રણમાંથી? તમે, હું ને બ્રહ્મચારીમાંથી. બ્રહ્મચારી લખે છે આ કાળમાં કેવળ જ્ઞાન ક્ષયિક સંકિત ન હોય એવું એકાંતે શાસ્ત્રમાં કહ્યું નથી. દસ બોલ વિચ્છેદમાં ક્ષયિક સંકિત પણ આવે છે, પણ ક્ષયિક સંકિત એટલે જે સંકિત જાય નહીં તે સાતે પ્રકૃતિનો ક્ષય કરી નાખે તેને એ સંકિત થાય છે. પોતાને અનુભવ છે બ્રહ્મચારીજીને તો. કૃપાલદેવની ક્યાં વાત કરવી?
પ્રભુજીની ક્યાં વાત કરવી, પોતાને અનુભવ છે, એ તો અવસરે વાત કરશું પછી. આ ભવે મોક્ષે દાય જે તરમ શરીર કહેવાય છે, આ કાળમાં અશરીરી ભાવ થઈ શકે છે તો તે સિદ્ધપણા જેવું જ છે. કોઈ કહે કે એવું તો આ કાળમાં ન થઈ શકે તો કૃપાલદેવ કહે છે કે તો આ કાળમાં અમે પોતે જ નથી એમ માનો. અમે દેહ જારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. શાસ્ત્ર 255 પત્રમાં લખ્યું ને, એટલે શાસ્ત્ર પણ બ્રહ્મચર્ય લખે છે સદગુરુ દ્વારા સમજવાના છે. આ કાળમાં મોક્ષ ન થાય એવું એકાંતે કહેવા યોગ્ય નથી, ન જ થાય એવું કહેવા યોગ્ય નથી. સામાન્ય રીતે ન થાય, પણ ન જ થાય એવું કહેવા યોગ્ય નથી, એકાંતે કહેવા યોગ્ય નથી. ભગવાનના વચન સ્યાદવાદ છે તે એકાંતે નથી. પરંપરામાં ન થાય, ગુરુ ચેલાને ભણાવે અને પછી ગુરુએ જાય ને ચેલો જાય એમ, પણ આવા કોઈક અપવાદી પુરુષો યુગ પુરુષો નીકળે ક્યારેક, એમાંના કૃપાલદેવ એક છે. અશરીરી ભાવે રહેવાતું હોય તો ભાવથી સિદ્ધ છે. કૃપાલદેવ કહે છે અશરીરી ભાવે આ કાળમાં ન રહેવાય એમ કહો તો આ કાળમાં અમે નથી એવું થાય, અમે અશરીરી ભાવે રહીએ છીએ. દસ બોલ વિચ્છેદ સંબંધી આગમમાં કહ્યું હોય તો પણ એ કોઈ જ્ઞાની પાસે સમજવા યોગ્ય છે. કોઈ સત્પુરુષ આપણને સમજાવે કે આ સમજાવો દસ બોલ વિચ્છેદ એટલે, આપણે જ જઈએ કે આ દસ બોલ વિચ્છેદ અમને સમજાવો. અને મનપૂર્વક જ્ઞાન તો કૃપાલદેવને હતું, અને આ શાસ્ત્રમાં તો આમ લખ્યું છે. આ સમજાઈ જાય પછી એને કોઈ પૂછવા જવાની જરૂર પડે, એને ખબર પડી જાય ને કે આ એકાંત નથી, દસ બોલ વિચ્છેદ જ છે આ કાળમાં, એમ એકાંત નથી એમ કૃપાલદેવને બીજાના મનની વાત જાણતા હતા, એવી જેને શ્રદ્ધા થાય. એટલે આપણે આ દસ બોલ વિચ્છેદ છે એમ માનતા હોય ઊંડે ઊંડે, પણ એનો અર્થ એમ કે કૃપાલદેવે બીજાના મનની વાત કરી છે એ સેંકડો પ્રસંગમાંથી એક પણ પ્રસંગ આપણે માનવા તૈયાર નથી ને. એટલે દસ બોલ વિચ્છેદ સંબંધી આગમમાં કહ્યું હોય તો પણ એ કોઈ જ્ઞાની પાસે સમજવા યોગ્ય છે. બ્રહ્મચારીજી કહે છે એનો આશય જે સમજે છે તેની પાસે સમજવાનું છે, અને કઈ અપેક્ષા એ કહ્યું છે તે સમજવા જેવું છે. આ બધું અક્ષરે અક્ષર હું બ્રહ્મચારીજી લખ્યું છે, પાના નંબર 186 એ વાંચું છું. એટલે કોઈને એમ ન થાય કે આ ઘરની વાત છે. અને કૃપાલદેવ બીજાના મનની વાત જાણતા હતા, એ તો જગ પ્રસિદ્ધ વાત છે ને, બાળપણથી યુવાપણાથી અને છેલ્લા દિવસ સુધી. તો આ કયું જ્ઞાન, અને વિચ્છેદ ગયું છે કહે એ ખોટું પડે કે નહીં? આપણે જેને શાસ્ત્ર કહે છે એ કોણે લખ્યા છે ખબર છે આપણને, અને આપણું વાંચન એ શું? બ્રહ્મચારીજીને તો 5 ભાષાની માસ્ટરી હતી. સૌભાગભાઈ, અંબાલાલભાઈ એ જમાનામાં પાઠશાળા ચલાવતા હતા. ધારસીભાઈ સાધુ સાધ્વીને વિક્ષેપ પડે ન સમજાય, કે વિકલ્પ હોય આગમમાં તે સમજાવે. અનુપચંદ મુલુકચંદ ભરૂચવાળા શેઠ સાધુ સાધ્વીને બધી ક્રિયાને વિધિ નિષેધ શીખવાડે, એ બધાએ તહતથી કર્યું વહેલા મોડા. આપણે તો કેટલું સહેલું છે તહતથી કરવું. એ આગમનો આશય સમજનારા જ્ઞાની દ્વારા સમજવા યોગ્ય છે, નહીં તો સમજાય નહીં. વાંચીને સમજીને કરવી તો આત્મામાં સ્થિરતા છે, અને આ સ્થિરતા આ શ્રદ્ધા સત્પુરુષ વિના થાય એમ નથી. એટલે આ કરુણાંતિક છે આ કાળની, કે કૃપાલદેવના બધા જીવતા પ્રસંગો તારીખવાર સ્થળ સાથે નોંધાયેલા છે, છતાં હજી આપણને પુસ્તકોમાં ક્યાંક ખૂણા ખાચરામાં લખેલું વચમાં આવે છે. આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.